नमस्कार विद्यार्थी मित्रों, नमो नमः। योगी विद्यापीठ प्रेरित शारदा मंदिर अनिताबेन देवांग भाई पटेल इपकोवाड़ा डे स्कूल नड़ियादनगर संस्कृत शिक्षिका धरती महोदया वदामि। अहम भवतः हार्दिक स्वागतम करोमि। विद्यार्थी मित्रों, आपने प्रकरण सात सुभाषित कुसुमानी जोयुं, तेमां तमारे एना शब्दार्थ अने अनुवाद लखी देवानो छे। एनी साथे साथे मैं कर्मधारय समास छे के बहुव्रीहि समास छे तेनी पण चर्चा करी छे तमने। हवे आपणे स्वाध्याय જોઈશું। સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખતમ્। પહેલું, સદ્ભિઃ લીલયા પ્રોક્તમ કીદૃશમ્? તો ઓપ્શન એ અચલમ્। મહતા યત્નેન શિલા કુત્ર આરોપ્યતે? ઓપ્શન સી શૈલે। અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ કીદૃશઃ? ઓપ્શન એ ભયંકરઃ। પુરુષેન કેન પરીક્ષ્યતે? ઓપ્શન એ શીલેન। ખાલી જગ્યા કર્ણઃ ભવઃ? ઓપ્શન બી દાનેષુ। વિક્રાંતકાર્યેષુ ખાલી જગ્યા ભવઃ? ઓપ્શન સી આંજનેયઃ। કૈઃ કાર્યમ ન પ્રારભ્યતે? ઓપ્શન બી નીચૈઃ। કે કાર્યમ પ્રારભ્ય ન પરિત્યજ્યંતિ? ઓપ્શન ડી ઉત્તમ જનાઃ। હવે પ્રશ્ન નંબર બે જોઈશું। એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત કૈઃ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતિ? તો અસદ્ભિઃ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતિ। શિલા કથમ શૈલમ આરોપતે આરોપ્યતે? તો શિલા મહતા યત્નેન શૈલે આરોપ્યતે। ગુણેન કહ પરીક્ષ્યતે? તો પુરુષઃ ગુણેન પરીક્ષ્યતે। કાર્યમ પ્રારભ્ય કે પરિત્યજ્યંતિ? મધ્યમ જનાઃ કાર્ય પ્રારભ્ય પરિત્યજ્યંતિ। પ્રશ્ન નંબર ત્રણ, શબ્દરૂપોનો પરિચય આપો। ઉદાહરણમાં આપેલું છે, પહેલું રૂપ જલે, જલ મૂળ શબ્દ છે, અકારાંત નપુંસકલિંગ, સપ્તમી એક વચન। લીલયા, લીલા આકારાંત સ્ત્રીલિંગ, તૃતીયા એક વચન। સમરેશુ, સમર મૂળ શબ્દ છે, અકારાંત પુલ્લિંગ, સપ્તમી એક વચન। ગુણદોષયોહો, ગુણદોષ અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી સપ્તમી દ્વિવચન। તાડનેહી, તાડન અકારાંત નપુંસકલિંગનો રૂપ છે, તૃતીયા બહુવચન। પ્રશ્ન નંબર ચાર, પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર આપો કે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? તો સુવર્ણની પરીક્ષા ચાર રીતે થાય છે। પહેલું, ઘસવાની ક્રિયાથી, બીજું કાપવાથી, ત્રીજું તપાવવાથી અને ચોથું ટીપવાથી। ઘસવાથી એટલે કે સોના સોની સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે। કાપકૂપ કરવાથી એટલે સોનાની સુવર્ણની અમુક ગાંઠ આપવા માટે કાપે છે। તપાવવાથી એટલે સુવર્ણને તપાવીને શુદ્ધતા પારખે છે। ટીપવાથી એટલે સોની સુવર્ણને યોગ્ય રીતે ટીપી અને તેને ઘાટ આપે છે। બીજો પ્રશ્ન, આપત્તિમાં અને પ્રતિજ્ઞાપાલનમાં કોને આદર્શ માનવાના છે? આપત્તિમાં શ્રીરામને અને પ્રતિજ્ઞાપાલનમાં ભીષ્મ પિતામાને આદર્શ માનવાના છે, કેમ કે શ્રીરામ પોતાના પિતા દશરથના વચન ખાતર તેમણે રાજ્યનો ત્યાગ કરી 14 વર્ષ વનવાસ સ્વીકાર્યો અને અનેક કષ્ટોને સહન કર્યા છે, અને એ ઉપરાંત પ્રતિજ્ઞાપાલનમાં ભીષ્મને આદર્શ માનવાના છે, કારણ કે ભીષ્મએ પોતાના પિતા શાંતનુને સત્યવતી સાથે પરણવું હતું, તેથી સત્યવતીના પાલક પિતાએ તેમને માંગણી કરી કે મહારાજ પુત્રને ગાદી મળે, તેથી દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી, અને આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાયા છે। ત્રીજું, કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? કે જગતના માણસોને ઉત્તમ, મધ્યમ અને નિમ્ન એમ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે। એમાં વિઘ્નોથી ડરી કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને કનિષ્ઠ એટલે કે નીચ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણને અહીંયા બે અર્થવિસ્તાર આપેલા છે, તો અર્થવિસ્તાર લખો એ પહેલાં વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે અર્થવિસ્તારમાં આટલા પોઈન્ટ હોવા જરૂરી છે। પરીક્ષામાં એ 3 માર્ક્સનો પૂછાય છે। શરૂઆતમાં અનુવાદ આવશે, પછી સમજૂતી, એમાં પ્રસ્તાવના, સામાન્ય અર્થ, વિશિષ્ટ અર્થ, અને છેલ્લે એને રિલેટેડ કોઈ ઉદાહરણ મૂકવાનું છે, અને છેલ્લે બોધ ટાઇટલ મારી અને અર્થવિસ્તાર પૂરો કરવાનો છે। તો સૌપ્રથમ અનુવાદ જોઈએ કે જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર અને કર્મ વડે ચાર માણસની પરીક્ષા થાય છે। શરૂઆતમાં સુભાષિતની પ્રસ્તાવના મૂકવાની છે કે સુભાષિત એટલે સુષ્ટુભાષિતમ, ત્યાર પછી સામાન્ય અર્થમાં લખવાનું કે પ્રસ્તુત સુભાષિતમાં સોનાની ચાર રીતે પરીક્ષા થાય છે અને પુરુષની ચાર રીતે પરીક્ષા થાય છે તે વાત સમજાવવામાં આવી છે। ત્યાર પછી વિશિષ્ટ અર્થમાં લખવાનું કે અહીં કાપીને, ઘસીને, ટીપીને અને તપાવીને જેમ સોનાની પરીક્ષા કરવામાં આવે છે તેમ
મનુષ્યને ચારિત્ર ગુણ કર્મ દ્વારા પરીક્ષા કરવામાં આવે છે. એટલે સોનાને ચાર રીતે પરીક્ષા કરી અને પછી જ કહેવાય છે કે આ 24 કેરેટનું ઉત્તમ સોનું છે, તેમ મનુષ્યની આ ચાર રીતે પરીક્ષા કરીને કહેવામાં આવે છે કે આ ગુણવાન મનુષ્ય છે. બીજું છે કે સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તી છાયા કેન નિવાર્યતે. અહીંયા પણ અનુવાદ જોઈએ કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ, જો ભાગ્યવશાત ફળ ન હોય તો એના છાંયડાને કોણ નિવારી શકે. તો એની સમજૂતીમાં સૌ પ્રથમ સુષ્ટુભાષિતમ સુભાષિતમ વાળો પ્રસ્તાવનાનો પેરેગ્રાફ લખવાનો, ત્યાર પછી લખવાનું કે પ્રસ્તુતમાં વૃક્ષોની મહત્વ સામાન્ય અર્થમાં લખવાનું છે કે ફળ અને છાયાવાળા એવા વૃક્ષની વાત કરવામાં આવી છે. વિશેષ અર્થમાં લખવાનું કે ફળ અને છાંયડો આપનારા વૃક્ષની ઉપયોગીતા અહીંયા જણાવવામાં આવી છે કે વૃક્ષો જે છે મનુષ્યને ઘણી બધી રીતે ઉપયોગી છે. જે ફળો આપે છે, ફૂલ આપે છે, છાંયો આપે છે, જો ભાગ્યવશાત એ ફળ ના આપી શકે તો એના છાંયડાને કોઈ નિવારી શકવાનું નથી. વૃક્ષોમાં વિસામો લઈ છાયાનો લોકો ઘણા બધા આરામમાં બેસે છે અને ઘરે જઈ અને ઘણા બધા આશીર્વાદ આપે છે અને સાંત્વના આપે છે કે ગરમીમાં ચાલી અને એ વૃક્ષના નીચે છાયામાં બેસે તો થોડો હાંસકારો લે છે અને શાંતિથી તે બેસી શકે છે. એટલે કે વૃક્ષોનો છાંયડો અનિવાર્ય છે. આમ વૃક્ષ જે છે એ વૃક્ષની વાત કરીએ તો એ સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાનું સ્થાન છે, એવા મહાપુરુષોનો આશ્રય લેવાને જરૂર લાભ થાય છે. એટલે આમ છાયામાં વિસામો લઈ અને લોકો શાંતિ પણ મેળવે છે. વૃક્ષો જે છે એ વૃક્ષોમાંથી આપણને રબર પ્રાપ્ત થાય છે, એના લાકડામાંથી ફર્નિચર બને છે ઘરના, વૃક્ષો ધોવાણ અટકાવે છે માટીનું, વૃક્ષો પાણીનો સંગ્રહ કરે છે, બરાબર. એટલે વૃક્ષોની તો ઘણી બધી ઉપયોગીતા છે. છેલ્લે બોધમાં લખી જાણો કે આમ વૃક્ષો ખૂબ ઉપયોગી છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો શ્લોક પૂર્તિમાં શ્લોક આપ્યું છે કે આપત્સુ રામ સમરે સુભીમ દાને સુકર્ણ સનય સુકૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પાલને સો વિક્રાંતકારી સો ભવાન જનય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી નોટમાં આ સ્વાધ્યાય લખી દેવાનું છે. અસ્તુ, જય સ્વામિનારાયણ.